દિયોદર ગાયત્રી મંદિર પાસે વરસાદી કાદવ કિચડ બાબતે બે વેપારીઓ વચ્ચે બોલાચાલી થતા એક વેપારીએ અન્ય વેપારીને માથાના ભાગના લોખંડનો સળિયો ફટકારતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। દિયોદર ગાયત્રી મંદિર પાસે વરસાદી કાદવ કિચડ બાબતે બે વેપારીઓ વચ્ચે બોલાચાલી થતા એક વેપારીએ અન્ય વેપારીને માથાના ભાગે લોખંડનો સળિયો ફટકારતા ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ગાયત્રી મંદિર પાસે આવેલ સિકોદર બૂમ હાઉસના માલિક રસિકભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ દુકાનમાં બેઠા હતા। તે સમયે સાંજના સમયે વરસાદ ચાલુ હોય બાજુમાં આવેલ દુકાન માલિકે વરસાદી કાદવ કિચડ બાજુની દુકાન તરફ કરતા વેપારી કહેવા ગયા હતા, જેમાં બંને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં બાજુના વેપારીએ તથા તેના પુત્રએ લોખંડનો સળિયો રસિકભાઈ પ્રજાપતિના માથાના ભાગે મારતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઇજાગ્રસ્તે પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આર્યન અલ્કેશભાઈ જોશી અલ્કેશભાઈ રસિકભાઈ જોશી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાણી જાય વરસાદનું, વરસાદ બંધ થઈ ગયા પછી ગારો કાઢવા માંડ્યા, એટલે મેં કે ગારો મારી દુકાન બાજુ ના કાઢશો, એમાં એ દુકાનનું શટર મુકાડવા જાય એમ મને હરીએ છોડી દીધો માથા।